કેમ છો? આજે જીઈબીએલ કેપિટલમાં અમે તમને માર્કેટ આઉટલુક અને ટ્રેડિંગ આઈડિયા બતાવશું. જોડી રહ્યા છે આપણી સાથે શ્રી ઇમરાન વોરા, વીપી ઇક્વિટી રિસર્ચ. જીઈબીએલ કેપિટલની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લેટેસ્ટ સ્ટોક માર્કેટ અપડેટ અને પોતાનું જ્ઞાન વધારવા માટે બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરો, જેથી કરીને લેટેસ્ટ માહિતી મળતી રહે. નમસ્કાર મિત્રો, વર્તમાન અઠવાડિયામાં આપણે જોયું કે માર્કેટ 17,323 ના લેવલ પર બંધ રહ્યું છે અને આખા અઠવાડિયા દરમિયાન 618 પોઈન્ટ્સ ના વધારા સાથે બંધ રહ્યું છે. ટકાવારીમાં જોઈએ તો આ વધારો 3.69% નો રહ્યો છે. હવે નિફ્ટી તેમજ બેંક નિફ્ટીના પ્યોરલી ટેકનિકલ પર્સ્પેક્ટિવથી અમુક અવલોકન આ મુજબના છે. વર્તમાન અઠવાડિયામાં આપણે જોયું કે માર્કેટ એક નવો લાઇફ ટાઈમ હાઈ એસ્ટાબ્લિશ કર્યો છે 17,340 ના લેવલ પર અને આખા અઠવાડિયા દરમિયાન હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન મેન્ટેન રાખ્યું છે, જે તે સૂચવે છે કે આવનારા દિવસોમાં તેમજ વર્તમાન પરિસ્થિતિની અંદર માર્કેટનું સેન્ટિમેન્ટ સ્ટ્રોંગલી તેજી તરફનું છે. વીકલી ચાર્ટની વાત કરીએ તો વીકલી ચાર્ટ પર નિફ્ટીએ એક મોટી બુલિશ કેન્ડલ ફોર્મ કરી છે, તે પણ એક ગેપની સાથે, જે તે સૂચવે છે કે માર્કેટમાં એક સ્ટ્રોંગ બુલિશ અંડરટોન છે અને આવનારા દિવસોમાં આ તેજી મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સ્પેક્ટિવથી ટકી રહેવાની પ્રબળ સંભાવનાઓ છે. આ અઠવાડિયામાં આપણે જોયું કે નિફ્ટી એક નવો લાઇફ ટાઈમ હાઈ એસ્ટાબ્લિશ કર્યો છે અને લગાતાર 5 ટ્રેડિંગ સેશનમાં 5-5 દિવસ સુધી માર્કેટનું મોમેન્ટમ સ્ટ્રોંગલી પોઝિટિવ તરફનું રહ્યું છે, જે તે સૂચવે છે કે આવનારા દિવસોમાં આ તેજી તોફાની તબક્કામાં પ્રવેશ કરી શકે છે. ડેલી મોમેન્ટમ ઇન્ડિકેટર્સની વાત કરીએ તો મેજોરિટી ઓફ ધ ડેલી મોમેન્ટમ ઇન્ડિકેટર્સ નિફ્ટીના 65 ના માપની ઉપર છે, જે તે સૂચવે છે કે બજાર સ્ટ્રોંગલી તેજીની પકડમાં છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો મેજર સપોર્ટ 16,722 નો છે, જે ગેપ લેવલનો સપોર્ટ છે, અને તેની નીચે 16,376 નો છે, જે 3 અઠવાડિયાનો લો છે. મેજર સપ્લાય ઝોન ઉપરની તરફમાં 18,016 નું છે અને તેની ઉપર 18,230 નું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નિફ્ટીને ટ્રેડ કરવાની શું વ્યૂહરચના હોવી જોઈએ? તો કેમ કે લાર્જર ડિગ્રીનો ટ્રેન્ડ સ્ટ્રોંગલી ઉપરની તરફનો છે, તેજી કરીને જ બજારમાં પ્રવેશ કરવો જોઈએ, જેનો સ્ટોપ લોસ 16,722 નો આવે છે. આ સ્ટોપ લોસ એક્ઝિસ્ટિંગ તેજીની પોઝિશન તેમજ ફ્રેશ ન્યૂ લોંગ પોઝિશન માટે પણ સરખું રહેશે. હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી એ જોયું આપણે કે વર્તમાન અઠવાડિયાની અંદર નિફ્ટીની સાથે જ ઓલમોસ્ટ ચાલ્યો છે, અથવા તો એવું કહીએ કે માર્કેટ પરફોર્મર રહ્યું છે. વીકલી ચાર્ટ પર વાત કરીએ તો બેંક નિફ્ટીએ વીકલી ચાર્ટ પર તેના 5 મહિનાના હાઈની ઉપર નવો હાઈ બનાવ્યો છે, જે તે સૂચવે છે કે બેંક નિફ્ટીની અંદર એક સ્ટ્રોંગ બુલિશ અંડરટોન છે. ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર બેંક નિફ્ટીએ હાયર ટોપ હાયર બોટમ ફોર્મ કર્યું છે અને છેલ્લા 2 અઠવાડિયાથી લગાતાર એક નવો હાઈ મારી રહ્યો છે, જે તે સૂચવે છે કે મીડિયમ ટુ શોર્ટ ટર્મ બેંક નિફ્ટીની અંદર આ તેજી ટકવાની પ્રબળ સંભાવનાઓ છે. ડેલી મોમેન્ટમ ઇન્ડિકેટર્સ બેંક નિફ્ટીના નિફ્ટી કરતા સ્લાઇટલી 60 માર્કની આજુબાજુમાં છે, એટલે કે ઓછા છે, તો થોડું લેક ઓફ મોમેન્ટમ જોવા મળી શકે છે, પરંતુ તેજી ટકી રહેવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો બેંક નિફ્ટી માટે કી સપોર્ટ નીચેમાં 35,721 છે, જે વર્તમાન અઠવાડિયાનો લો છે, અને તેની નીચે 34,817 છે, જે 3 વીકનો લો છે. ઉપરની તરફમાં બેંક નિફ્ટીમાં મેજર સપ્લાય 37,708 નો છે, જે તેનો લાઇફ ટાઈમ હાઈ છે, તેની ઉપર 39,057 નો છે. આવતા અઠવાડિયા માટે અમે 2 સ્ટોક્સ આઈડેન્ટિફાઈ કર્યા છે, જેમાં પૂરી શક્યતાઓ છે કે તે નિફ્ટી તેમજ બેંક નિફ્ટીને આઉટ પરફોર્મ કરવાની સંભાવનાઓ ધરાવે છે. આ સ્ટોક પ્યોરલી ટેકનિકલ પર્સ્પેક્ટિવથી સિલેક્ટ કરવામાં આવે છે. પ્રથમ સ્ટોક છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ, અથવા તો HPCL લિમિટેડ, જેને 272 ના લેવલ પર બાય કરી શકાય છે, જેનો સ્ટોપ લોસ 262 આવે છે. આ સ્ટોકમાં અપસાઇડ પોટેન્શિયલ 292 સુધીનું છે. બીજો સ્ટોક જે સ્ટ્રોંગલી પોઝિટિવ લાગે છે તે છે ભેલ BHEL ભેલ લિમિટેડ અથવા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, જેને 55 ના માર્ક પર બાય કરી શકાય છે, જેનો સ્ટોપ લોસ 52 છે. અપસાઇડ પોટેન્શિયલ આ સ્ટોકમાં 62 રૂપિયા સુધી છે. તો મિત્રો, આ અઠવાડિયા પૂરતું આટલું જ. જો તમને અમારો વ્યૂ તેમજ અમારી ટેકનિકલ પીક પસંદ હોય તો અમને યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરવા વિનંતી, તેમજ સોશિયલ મીડિયા પર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરવા માટે વિનંતી.
અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.